સુધી આપજો. અમે આ કેસમાં કે આ કેસ જોડે જોડાયેલા અગર એક બી વ્યક્તિનું મૃત્યુ કોઈ બી કારણોસર થયું હોય તો એની ઊંડાણપૂર્વક તપાસ કરીને જે કંઈ આંકડો હોય એ કોર્ટ સમક્ષ લઈ જવા માટે સંકલ્પબદ્ધ છે. એટલે કોઈ બી પ્રકારના આવા કોઈ કિસ્સાઓ કોઈને બી ધ્યાનમાં આવે તો એ કિસ્સા આપ નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડજો. આ કેસમાં તમામ લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસ એકદમ કટિબદ્ધ છે અને આ ટીમ રાત દિવસ એક કરીને કામગીરી આમાં આગળ વધારશે. ગુજરાત પોલીસે છેલ્લા 1.5 મહિનામાં જે ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુટલેગરો છે, નાગદાન ગઢવી હોય કે પછી દાહોદથી અલ્કેશ બાકરોલિયા હોય કે પછી આજે જ સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પિન્ટુ ઉર્ફે ગોરખ ભીમરાવ ગઢરી, જે ગુજરાતના ટોપ 10 વોન્ટેડમાંથી એક છે, 2019થી ભાગતો ફરતો હતો, એને બી આજે પકડવામાં આવ્યા છે. આ જ પ્રકારે બીજા અનેક કેસો છેલ્લા 2 દિવસમાં આપણે માહિતી આપી છે એ જ પ્રકારે પકડવામાં આવ્યા છે. એની સાથે સાથે સમાજના સૌ આગેવાનોને ખાસ કરીને એક સરપંચનો પત્ર જે આપણે સૌ લોકો સોશિયલ મીડિયામાં, ટ્વિટર ઉપર, ન્યૂઝ ચેનલમાં જે પત્ર આપ સૌએ ન્યૂઝ ચેનલના આધારે પ્રસ્થાપિત જે પ્રસિદ્ધ કરેલો છે એ પત્ર પછી ટોટલ 6 વાર આ ગામડું ને આજુબાજુના ગામડા ઉપર રેડ કરવામાં આવી છે. આજે જો હું એ ગામના નાગરિકોને સાંભળતો હતો, બપોરે એક ચેનલ પર ગામના ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા અને એ ગામના નાગરિકના કહેવા પ્રમાણે છેલ્લા 20 દિવસથી દેશી દારૂના જે અડ્ડાઓ હતા, જે ભઠ્ઠી હતી દેશી દારૂ ગાલવાની, એ તમામ પોલીસે બંધ કરાવી લીધી હતી. તેથી જ દેશી દારૂની બદલે બહારથી આ પ્રકારનું મિથનાઇલ લાવવા માટે મજબૂર થયા હતા. પરંતુ આ વિષય અને આ પ્રકારે વિષય ભવિષ્યમાં ના બને તે માટે આ પ્રકારના કેમિકલોને કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય, હજી વધુ એની પર કઈ રીતે નિરીક્ષણ કરી શકાય, નિગરાની રાખી શકાય તે માટે બી અમે લોકોએ કાલે ઉચ્ચ કક્ષાએ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થયેલ છે. આવનારા દિવસોમાં આ કેમિકલ પર કંટ્રોલ કઈ રીતે વધુમાં વધુ થઈ શકે તે માટે રાજ્યનો ગૃહ વિભાગ પગલાં ભરશે. આ એક એવું સામાજિક દૂષણ છે કે જે સામાજિક દૂષણમાંથી આપણા રાજ્યનો કોઈ બી નાગરિક આ દૂષણમાં ભાગ ના લે તે માટે ગુજરાત પોલીસ 100% કટિબદ્ધ છે. અમે સંપૂર્ણ પ્રયાસ લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ હોય કે સ્ટ્રિક્ટ પોલીસિંગની દ્રષ્ટિએ હોય, અમે આ પ્રયાસ આવનારા દિવસોમાં કરતા જ જઈશું. દરેક ગામડાઓમાં આ જ રીતે કડક પગલાં અમે ભરવા માંગીએ છીએ, પરંતુ સમાજ પાસેથી બી એક અપીલ કરીએ છીએ કે આ પ્રકારની ઘટના અગર આપના ત્યાં બનતી નજરે આવે આપ સ્ટેટ મોનિટરિંગ સેલને જરૂરથી માહિતી આપજો. આપણે સૌ લોકોએ સાથે મળીને આ માત્ર લો એન્ડ
ઓર્ડરનો પ્રશ્ન થયો છે એવું નથી. આ સૌથી મોટું સમાજનું દૂષણ કહેવાય અને આ પ્રકારનું દૂષણ સમાજમાં ઘૂસે તે પહેલા રોકવા માટે આપણે સૌએ એક થઈને કામગીરી કરવી જોઈએ. આ વિષય અનેક લોકો એમ કહે છે કે લઠ્ઠાકાંડ નહીં કેમિકલ, કેમિકલ નહીં લઠ્ઠાકાંડ. અમે કોઈ વિષય પરથી હાથ ઊંચા કરવા નથી માંગતા. તે માટે જ આજે હું આપ સૌની સમક્ષ આવ્યો છું કે કોઈ બી નંબર બી અગર તમારા ધ્યાનમાં એવું આવતું હોય કે ભાઈ બે દિવસ પહેલા બી કોઈ સ્મશાન લઈ ગયા, અગર આપને લાગતું હોય આપ ડિટેલ આપો. આપ કોઈ બી વિષય મનમાં ના રાખો, અમે સંપૂર્ણ આ વિષયમાં કામગીરી કરવા માંગીએ છીએ. એ જ રીતે આ લઠ્ઠો છે કે કેમિકલ છે એમાં નથી પડવા માંગતા. આ વિષય જે છે એની માહિતી આપી છે, એનો મતલબ એવું નથી કે આની ઉપર પગલાં ભરવાની જવાબદારી નથી. આની જવાબદારી અમારી જ છે ને. અમે 100% કડકમાં કડક પગલાં ભરશો ને ગુજરાત પોલીસ 100% એના માટે સક્ષમ છે. અને હું આપને વિશ્વાસ અપાવું છું કે તમામ લોકોને ઝડપથી ન્યાય મળશે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે. ટોટલ મળીને જે છે આનો આંકડો જે 550 કઈ રીતે થાય છે એ તમને કોપી જે આપીએ છીએ એની અંદર આખું લખેલું છે. જે કોઈક વ્યક્તિને જાણે કે ખબર પડી કે ગામમાં પોલીસ આવી અને એને 15 લિટર ઢોલી નાખવું હોય અને એને એગ્રી કર્યું, એક્સેપ્ટ કર્યું કે આ 15 લિટર હતું જ પરંતુ આ રીતે મેં ઢોલ્યું છે, એટલે એ 550 લિટરનો જે હિસાબ મળ્યો અને 50 પોઈન્ટ સમથિંગ એટલે 50.5 જેવું જે વ્યક્તિએ આમ દારૂ વેચ્યું છે એને વાપરેલો હતો, એને એના સિવાયનો માલ જે લીધેલો હતો તે તમામનો હિસાબ મળી ગયો છે અને બાકીનો પકડાઈ ગયો છે. આપણો પ્રયાસ તો હંમેશા એ જ હોવો જોઈએ અને એ પ્રયાસમાં ગુજરાત પોલીસ તો મક્કમતાથી કામ કરશે જ. તમારી પાસેથી બી અપેક્ષા છે કે આપ બી સાથે જોડાઈને આપણે સૌ સાથે મળીને આ બાબતે વધુમાં વધુ કડકાઈથી કામ કરીશું. જો હોઈ શકે છે, જેમ કે કોઈ પોલીસનો ઓડિયો આવ્યો, કોઈનો વિડીયો આવ્યો, એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જ. આવી કોઈ બી ભૂલ કરશે તો એ ભૂલનો એને ખામિયાજો ભોગવવો પડશે. આ બાબતની હમણાં એ લોકોની સૌથી પહેલું આપણું કામ છે કે ટ્રીટમેન્ટ કરવી, લોકોને બચાવવા. પકડવા માટે તો હવે હોસ્પિટલમાં હમણાં આપણે એને ટ્રીટમેન્ટ આપીએ કે પકડવા જઈએ,